नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोये सर्वसाहूणं एषो पञ्चनमोकारो सर्वपावपणाशनो मंगलानं च सर्वेऽसि परमं भवै मंगलम् नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोये सर्वसाहूणं एषो पञ्चनमोकारो सर्वपावपणाशनो मंगलानं च सर्वेऽसि परमं भवै मंगलम् नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोये सर्वसाहूणं एषो पञ्चनमोकारो सर्वपावपणाशनो मंगलानं च सर्वेऽसि परमं भवै मंगलम् जय जयेन्द्र August 23rd, 2019, Tuesday. 14 गुण स्थानक, 14वां गुण स्थानक सुधी आपणे पहोंच्या छीए. आपणा जीवने तो एवो सवाल थाय के 14मुं गुण स्थानक मळी जाय पछी शुं. 14માં ગુણ સ્થાનક એ આપણે પહોંચી જઈએ તો પછી શું? આપણને એવો સવાલ થાય ને. હા, પણ આપણે કેવા ટેવાયેલા છીએ. આપણે આપણી જે પરસ્યુટ હોય છે ને સંસારના સુખોની, એટલે આપણે ટાર્ગેટ કર્યું કે મારે આ મેળવવું છે, કે આ અહીંયા પહોંચવું છે. ત્યાં પહોંચી જઈએ પછી આપણી તૃષ્ણાની ગલી છે ને પાછું ઓપન થાય, કે હવે તેરમાં સુધી સહયોગી કેવડી હતા, એટલે મન વચન કાયા નો કર્મ પ્રમાણે ચાલતો હતો વ્યવહાર. હવે તો મન વચન કાયા ત્રણેય છોડી દેવાના, એટલે હવેનું જે એક્ઝિસ્ટન્સ છે એ પ્યોર સોલ, એટલે કે સિદ્ધ સ્વરૂપ, શુદ્ધ આત્મા, એનું એક્ઝિસ્ટન્સ છે. એટલે એના જે આનંદની વાત કરે છે એ આપણી કોઈ કલ્પનામાં આવે એવું નથી, પણ આપણને ખ્યાલ નથી. એટલે આપણી હંમેશા કલ્પના સુખની આનંદની શેમાં રહી છે, તો સંસારના કે પર પદાર્થમાં. એ પદાર્થ જ્યારે, એટલે ગયા વખતે આપણે જ્યારે અમે ક્લાસ લીધો ત્યારે અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, ચારે ધ્યાનની વિગત લીધી હતી. આપણી શું થાય છે, આપણી સંસાર યાત્રાની જે પરસૂટ છે એમાં રૌદ્ર ધ્યાન ને અર્થ ધ્યાનમાં સમય પસાર, અને કદાચ આપણને જોઈતી હોય એવી પ્રિય વસ્તુ મળી જાય તો પછી હવે બીજું શું જોઈએ. જ્યારે ધર્મ ધ્યાનમાં જે જીવ આગળ વધે છે એની દ્રષ્ટિ પછી અલ્ટિમેટ ગોલ તરફ થઈ જાય છે, અને શુક્લ ધ્યાન. એટલે અહીંયા પછી એ સવાલ આવ્યો હતો કે શુક્લ ધ્યાન હવે તો જીવ યોગોનો 14માં ગુણસ્થાન કે તો ત્યાગ કરી દેવાનો છે, તો પછી મન વચન કાયાના એ કે યોગો ન હોય તો શુક્લ ધ્યાન કેવી રીતે સંભવે, એટલે એની ચર્ચા આપણે પંડિત શુક્લાલજીની તત્વાર્થની બુકના આધારે કરી હતી. એટલે પ્રદીપભાઈએ એના પેજ નંબર અને બુકનું એના પેજીસ મોકલેલા છે, એટલે ફરીથી જોવું હોય ને તો એના પર ક્લિક કરશો ને તો એનું ડિસ્ક્રિપ્શન આવશે. મેઇનલી આપણે એમાં શુક્લ ધ્યાનના ચારે પાયા જોવાના હતા,
તેરમા પાયામાં શુક્લધ્યાનના બે પહેલા એ તેરમા ગુણસ્થાન લખેલા છે, ત્યારે હજુ સહયોગી કેવળી હોય. અને પછી ચૌદમા ગુણસ્થાનકમાં હવે યોગનો છોડી દેવાનો છે, યોગને જતા કરવાના છે. અને ત્યારે જે બે શુક્લ ધ્યાનની દશા હોય કે પાયાના બે શુક્લ ધ્યાન એ ત્યારે થાય. એટલે અત્યારે જે હવે આપણું ડિસ્ક્રિપ્શન છે, આઈ થિંક 374 પેજ પર છે, રાઈટ? ચતુર્દશ 374. અચ્છા, મુમુક્ષુએ દીર્ઘ વિચાર કરી પ્રશ્ન કર્યો. અહીંયા પછી એમ કે છે કે ચૌદમા ગુણસ્થાનકમાં તો પાંચ હ્રસ્વ શબ્દ એટલે ટૂંકા ટૂંકા ઉચ્ચાર હોય, ર રુ 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 એવા બોલે ત્યાં સુધીમાં તો ચૌદમું ગુણસ્થાનક પૂરું થઈ જાય. એટલે કે જીવ શુદ્ધ આત્મા સિદ્ધ સ્વરૂપ બની જાય અને પોતાને પોતાને જે સ્થાને પહોંચવાનું છે ત્યાં પહોંચી જાય. એટલે હવે જે ડિસ્ક્રિપ્શન આવશે એ થોડું એ આવશે કે જ્યારે જીવ હવે આવો અયોગી થઈ જાય, એટલે કે યોગ છૂટી જાય, શરીર ન રહે, કર્મ ન રહે, તો શું થાય? એટલે એની વાત છે. મુમુક્ષુએ દીર્ઘ વિચાર કરી પ્રશ્ન કર્યો, ભગવાન મારા હૃદયમાં એક શંકા ઉત્પન્ન થાય છે, કૃપા કરી તેનું નિરાકરણ કરો. જ્યાં સુધી દેહ વિદ્યમાન છે ત્યાં સુધી અયોગી સી રીતે કહેવાય, અને જ્યારે કાય યોગનો સર્વથા અભાવ થયો તો પછી દેહનો અભાવ થયો તો દેહ વિના ધ્યાન કેવી રીતે ઘટે? એટલે આ ક્વેશ્ચનના બારામાં આપણે પંડિત શુક્લાલજીની જે તત્વાર્થની બુક હતી એનું ડિસ્ક્રિપ્શન 375 પર છેલ્લેથી બીજો પેરેગ્રાફ છે. નીચેના જે બે પેરેગ્રાફ છે ને એમાં જે મુમુક્ષુ પ્રશ્ન પૂછે છે, એટલે હવે આપણે અહીંયા નરવાન સુરી મહારાજ જે સમજાવે છે એ લઈએ. વિથ ધ બેકગ્રાઉન્ડ વોટ વી ડીડ લાસ્ટ વીકેન્ડ, આઈ મીન લાસ્ટ ટ્યુઝડે, આંદરસિંહ હાસ્ય કરીને બોલ્યા, વત્સ, આ અયોગી ગુણસ્થાનકનો કોઈ અદ્ભુત પ્રભાવ છે. અહીં કાયોગથી જે ક્રિયા થાય છે તે અતિ સૂક્ષ્મરૂપ છે, તેમ વળી તે કાયોગ સત્વર ક્ષય પામી જાય છે. એક કાયોગ ચૌદમા ગુણસ્થાનકમાં જેવા પ્રવેશ એવા ટૂંક સમયમાં પેલા પાંચ ઉચ્ચાર થાય ત્યાં સુધીમાં તો પૂરું થઈ જાય. વળી કાયાનું કાર્ય કરવામાં તે અસમર્થ હોય છે. હવે કેવડી ભગવંતને સિદ્ધ સ્વરૂપ મેળવવાનું હોવાથી હવે કઈ કાયાનો કઈ એક્ટિવલી ઉપયોગ કરવાનો હોતો નથી. એ કારણથી કાયા હોવા છતાં પણ તે અયોગી કહેવાય, કારણ કે એમાં કઈ ઉપયોગ કઈ એમાં પરોવાતો નથી કોઈ કાયાના યોગમાં. તે વળી શરીરનો આશ્રય હોવાથી તેને ધ્યાન પણ ઘટે છે. એટલે જ્યારે આ પાંચ જે હ્રસ્વ અક્ષરોનો ઉચ્ચાર થાય એટલો સમય હોય છે, પણ એમાં પણ એવો સૂક્ષ્મ કાયો હોય છે. એટલે એ જે ચૌદમાનું જે ધ્યાન છે ચોથા પાયાનું એ રીતે સંભવે છે. આથી કરીને આ ચૌદમા અયોગી ગુણસ્થાન વર્તી એવા પરમેશજી ભગવંતને તે વિશે કાંઈ પણ વિરોધ આવતો નથી. એટલે એ કંઈ નડતરરૂપ થતું નથી, કારણ કે પરમેશજી ભગવંત નિજ શુદ્ધાત્મા ચિદરૂપ તન્મયપણે ઉત્પન્ન થયેલ નિર્ભર પરમાનંદરૂપ છે. બધા જ કર્મ ઘાતીને અઘાતી, કારણ કે જ્યારે છેલ્લે કાયાનો ત્યાગ થાય ત્યારે હવે કોઈ કર્મની જરૂર જ નથી, કોઈ કર્મને ટકવાનું કારણ જ નથી. કારણ કે આપણે અત્યાર સુધી સંસારના બહુમાં બધું રિઝલ્ટ છે, આપણે જ્યારે ભવાંતર થાય ત્યારે તેજસ ને કારમણ બે શરીર લઈને જઈએ અને આપણો જે કોઈ કર્મનો હિસાબ હોય એ બધું અકાઉન્ટ સાથે આવે. અહીંયા તો બધું અકાઉન્ટ હવે ઝીરો થઈ ગયું છે, એટલે કાંઈ કર્મને કર્મની કોઈ પ્રકૃતિને કંઈ રહેવાનું કારણ નથી, કારણ કે હવે અમને કંઈ શરીર ધારણ કરવાનું નથી. હવે જે દશા છે અજન્મા દશા છે, એટલે કે હવે નિર્વાણ થશે, કાયયોગ છૂટી જશે, ત્યારે પછી ક્યાંય ફરીથી બીજે જન્મ લેવાનો નથી. એટલે અહીંયા હવે પૂર્ણ વિરામ આવે છે, એટલે હવે સાદી અનંત અહીંથી શરૂઆત થશે શુદ્ધ સ્વરૂપ શુદ્ધ આત્માની, અને પછી અનંતકાળ સુધી એમને એમ રહેશે. એટલે હવેનું જે શુદ્ધ સ્વરૂપ પ્રગટ થશે એ દશાને સાદી એટલે કે શરૂઆત થઈ
અને પછી અનંત કાળ સુધી એમને એમ રહેશે. હવે કંઈ એમને પેલો ગૂંચવાડો થવાનો નથી કે કર્મ બંધાયા, છૂટ્યા, આટલી પ્રકૃતિ ટકી હતી, પાછો આશ્રવ થયો, બંધ પડ્યો. એ બધું આપણે જ્યાં સુધીમાં સંસારમાં પરિભ્રમણ કરતા હોય ત્યાં સુધી બધો હિસાબ ચાલ્યા કરે છે. અહીંયા તો હવે એની પૂર્ણાહુતિ થાય છે, એનું કન્ક્લુઝન છે. એટલે અહીંયા એને બધા જે વિશેષણ આપ્યા પરમેષ્ઠી ભગવંતના, નિજ શુદ્ધાત્મા. હવે બીજી કોઈ વસ્તુ સાથે લેવા દેવા નથી. સંસારી જીવને શું થાય છે, પોતાના કર્મ સાથે બધો હિસાબ, પોતાના સંસ્કાર બધું લઈને જાય છે, પોતાની બધી સંજ્ઞાઓને સાથે લઈને જાય છે. એટલે પાછા જ્યાં ઉત્પન્ન થાય ત્યાં બધી નવેસરથી વાત ચાલે. મને હમણાં વિજય વલ્લભ સુરી મહારાજના લેક્ચર સાંભળી છે, લબ્ધિ વિજય, એમાં એક સુંદર દાખલો આવ્યો હતો. એ મને વિચાર તો કરી દીધો. દાખલો બહુ સાદો હતો કે એક રાજા છે, એને એનું રાજ્ય ચલાવે છે, પણ એને એની રાણી પ્રત્યે સખત આસક્તિ છે. અને એની સાથેના મોહમાં એના જે સુખ માણવામાંથી નવરો જ પડતો નથી. અને એટલો બધો એની પાછળ એ પેલા જહાંગીરની જેમ, મુમતાજ મહાલની જેમ, જેમ તાજમહાલ બતાવ્યો એમ, આને પણ એની રાણીથી વિખૂટા રહેવાનું ગમતું નથી. એટલે એકવાર સભામાં કોઈ સંત માણસ આવી ચડે છે, પછી એ રાજા હોય પૂછે છે કે મારી શું દશા થશે. એટલે પેલા કહે છે કે તારું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, અને તારી જે અત્યારની જે દશા છે, તારો જે મોહ છે તારી રાણી પાછળનો ને બધો, એમાં કંઈ ઘટે એવું લાગતું નથી. એટલે એમ કે જે એનું સ્નાન ગ્રહનું જે ખાળ કે કૂવો હશે એમાં તું કીડા તરીકે ઉત્પન્ન થઈ જાય, કારણ કે તારો મોહ એની પાછળ એટલો બધો છે, તું એમાં એટલો બધો રચ્યો પચ્યો છે કે હવે તારું એમાં. એટલે એ સમજાવતા ત્યારે વિજય વલ્લભ વલ્લભ સુધી લબ્ધિ વિજય એ એવું સમજાવતા હતા કે તમારા જે ભાવ થાય એ ભાવ જે વસ્તુના થાય એ તદાત્મય એના રૂપ જેવી તમારી અંદર આકૃતિ થાય. એટલે એ રાજાને કહે છે કે તારો મોહ એટલો બધો છે આ રાણી પાછળ કે એના સ્નાન ઘરનો જે પેલો ખાળકો હતો એને, કારણ કે તને એની પાછળ એટલી બધી એના રૂપનો મોહ છે, તો તું એવા મારે ઉત્પન્ન થઈશ ક્યાંય, અને કે 7 દિવસમાં તારું મૃત્યુ છે. એટલે આ તો ચિંતામાં પડી ગયો, પણ હજી તો એને રાણીનો મોહ છૂટતો નથી. પણ એને એના પોતાના બધા મિનિસ્ટરો હોય, બધા પ્રધાન ને બધાને ભેગા કર્યા કે હવે આ તો આણે સંતે કીધું એટલે મને સાચું તો લાગે છે કે કદાચ મારી ડેસ્ટિની એ જ હશે, 7 દિવસમાં મારું મૃત્યુ થશે અને કદાચ હું એ ખાળ કૂવામાં કીડા તરીકે ઉત્પન્ન થઈશ. પણ કે મારે કીડા તરીકેના દુઃખો સહન નથી કરવા, એટલે તમને બધાને હું ખાલી એટલી રિક્વેસ્ટ કરું છું, આ સંતે કીધું છે એના વતન વચન ખોટા પડે નહીં એવું હું માનું છું. તો કે તમે જેવું એ કીડે જ્યારે મારું મોત થઈ જાય ત્યારે એઝ સુન એઝ પોસિબલ તમારાથી જેટલું શક્ય હોય એટલું પેલા ખાળ કૂવામાં જઈને એ કીડાની શોધ કરજો, અને કીડો જ્યાં દેખાય ત્યાં એને મારી નાખજો, એટલે કે મારું ત્યાંથી પણ ભવાંતર થઈ જાય અને મારે એ કીડા તરીકે જીવવું ન પડે. હા, હવેની મારી સ્ટોરી તો વધારે હે હૃદય દ્રાવક છે. પેલા મિનિસ્ટરો બધા આ બાજુ રાજાનું 7 દિવસમાં મૃત્યુ થાય છે, અને આ પ્રધાનમંત્રી થયું કે આપણને રાજાએ કીધું હતું એની છેલ્લી વિશ હતી, એટલે કે આપણે તપાસ કરીએ. અને ખાળકુવામાં તપાસ કરે છે તો એ કીડો ફરતો દેખાય છે, એટલે આ લોકો એને ટ્રાય કરી કે આને પકડીને મારીએ, પણ કીડો તો ભાગા દોડ કરે છે કારણ કે એને મરવું નથી. એટલે પેલા પ્રધાનોએ કે હવે આ રાજા ક્યાં રાજા રહ્યો છે, અને એને કીડા તરીકે તો જીવવું છે, તો હવે આપણે શું મારીને કામ છે, એટલે એને મારવાનું છોડી દીધું. પણ મને એ વિચાર આવ્યો કે રાજા હતો ત્યાં સુધી એની બધી એલર્ટનેસ હતી, મનુષ્ય ભાવમાં હતો ને, આગળ પાછળનું વિચારી શકતો હતો, ત્યાં સુધી તો એને વિચાર કર્યો કે હવે હું કીડા તરીકે ઉત્પન્ન થાવ પણ મારે એ લાઈફમાં જીવવા જેવું નથી.
પણ એ ક્યારે વિચારી શક્યો હતો? એ જયારે આ મનુષ્ય ભાવમાં હતો અને એનું સંઘની પંચેન્દ્રિય પણ હતું ત્યારે કીડો જેવો બન્યો. એ તિર્યંશનો જીવ થયો, પછી તો એને એના શરીરનો મોહ થઈ ગયો, પછી તો એમાં એ બચવા ટ્રાય કરે છે. એટલે આપણા માટે લેસન શું છે કે આપણને અહીંયા છીએ આ પંચેન્દ્રિય મનુષ્ય તરીકે, ત્યારે આ હે જ્ઞેય ઉપાધિનો ઉપચાર કરવાની આપણામાં અત્યારે શક્તિ છે કે આપણે એ પછી કયા ભાવમાં ક્યાં ઉત્પન્ન થશું, અને એ ભાવમાં જો પંચેન્દ્રિય સંગની પણ ન મળ્યું તો પછી કંઈ આપણો આરોવાનો નથી. કારણ કે પછી તો એ ભાવમાં, જે ભાવમાં હોય, જેવા ઉત્પન્ન થયા હોય, એ શરીરનો મોહ, એના સરાઉન્ડિંગનું અને એનું જે હોય એને જીવન માનીએ ને, એવા તો કેવા. આપણે જો એવા સમ્યક દ્રષ્ટિ થઈને જઈએ તો સારી વાત છે કે શ્રેણીક મહારાજે અત્યારે નરકમાં હોવા છતાં પણ એક સમકીતી જીવ તરીકે જીવ. પણ જો આપણે સમ્યકની પ્રાપ્તિમાં રહી ગયા અને આપણે કોઈ જે કંઈ બીજો ભાવ ધારણ કર્યો તો પછી આ બધું આપણું આ તો નિષ્ફળ જાય એટલું નહીં, પણ જે ભાવમાં ગયા એ ભાવના રાગ કે જે એનું ગણીએ એ ભાવમાં જ પડી જવાના. એટલે પછી તો કોઈ આરોવારો છે જ નહીં. તો મને એમ થયું કે આપણી મિનિમમ રિક્વાયરમેન્ટ તો એવી જોઈએ કે આ જે કાંઈ મળ્યું છે એમાંથી સમ્યક દર્શન સિવાય તો જવું ન જ જોઈએ, એટલું તો સાથે રહેવું જોઈએ. અને એ આપણે માટે તો હવે એક એક ભગવાનનો જ આભાર માનવાનો રહ્યો કે આપણે અત્યારે આસ્થાનું સંકેત મળે તો આત્માની અનુભૂતિ. આપણે શિબિર કરવાના છીએ પણ એ આત્માની અનુભૂતિ કદાચ થાય ન થાય, આપણું એટલું નિર્મળતા, આપણી પાત્રતા એટલી કેળવાય કે ન કેળવાય, પણ આસ્થારૂપી જે છે કે આ ભગવાને જે સ્વરૂપ બતાવ્યું એ યથા યોગ્ય યથાર્થ છે. એમને જે આ છ દ્રવ્ય અને નવ તત્વની વાત કરી અને આપણે જીવદ્રવ્ય, આપણું જીવદ્રવ્ય કેવું છે, આત્મદ્રવ્ય, એનું શુદ્ધ સ્વરૂપ હોય તો કેવી શક્તિવાળો આત્મા છે, એની બાબતના વિશ્વાસનું સંકેત પણ આપણે જો પકડીએ અને એના દ્રઢ સંસ્કારો લઈને જઈએ તો પણ આપણને કદાચ જે બી ગતિ થાય એમાં આપણને કાંઈ આગળ વધવાનો ચાન્સ રહે, નહીંતર તે પેલા ખારના કીડાની જેમ. કારણ કે એકવાર એ જીવ થયો પછી એને તો એ જીવ બચાવવાની જ, એને કાંઈ હવે ભાવાંતર કરવાની ભાવના ત્યાંથી થવાની નથી, કારણ કે એટલી સમજ ગયા છે. અહીંયા છીએ તો આપણને હે ને ઉપાધિ, એટલે રાજા હતો ત્યારે એને નક્કી કર્યું, એના મિનિસ્ટરોને કહ્યું કે તમે જજો ખાળકુવામાં જેવો અહીંયા મારો દેહાંત થાય અને પછી મારી નાખજો એટલે મારો એ ભાવ જલ્દી પૂરો થઈ જાય. ભાઈ તો રાજાના ભાવમાં હતો ત્યારે, પછી શું. એવી રીતે આપણે અહીંથી કયા ભાવમાં જશું ક્યાં આપણને ખબર છે. એટલે આપણે એટલીસ્ટ એટલી ગેરંટી જો લઈને જઈએ કે ના, આ જે ભગવાને જે કહ્યું, ભગવાને જે સ્વરૂપ બતાવ્યું, અને આપણે હજી પણ આપણને શરીર ને સંસાર પરની થોડી વધારે છે એમાંથી બેલેન્સ આવે આપણને કે નહીં, આપણને આત્માની પણ ચિંતા છે, જેવી આપણે શરીરની ચિંતા કરીએ છીએ આપણે આપણને હું તરીકે, એવો હું આત્મા પરમાત્મા જેવો છું એની મારે ચિંતા કરવી છે, એ દશા આપણી આવે તો પણ આપણને ફાયદો છે. એટલે આ બધું કરતાં કરતાં એટલીસ્ટ એવો વિશ્વાસ કહેવાય કે ના, ભગવાને જે આ સ્વરૂપ બતાવ્યું છે એ ખરેખર ધેટ મેક સેન્સ મોર દેન એનીથિંગ એલ્સ ધેટ ઇઝ અવેલેબલ ટુ અસ ઇન અવર પ્રેઝન્ટ ટાઈમ. અત્યારનો આપણો જે સમય છે, કાળ છે, ક્ષેત્ર છે, આપણે જ્યાં છીએ અને આપણને અત્યારે જે મનુષ્ય ભાવ મળ્યો છે એમાં જો સ્પિરિચ્યુઅલી સ્પીકિંગ આપણને કંઈ હાઈએસ્ટ ડિગ્રીનું મળે તો એ મળ્યું છે આપણને, આવા ગુરુ મળ્યા છે, આવું આપણને શ્રુત જ્ઞાન મળ્યું છે અને છેક 2600 વર્ષથી આવતું ચડાતું આવ્યું પણ આવ્યું છે આપણા હાથમાં. તો હવે આથી ને આનો જે ઉપયોગ થવો જોઈએ, એટલે અહીંયા તો એ તો ચતુર્દશ સોપાનની વાત ચાલી રહી છે, એ જે આત્મ સ્વરૂપની વાત ચાલી રહી છે. તો આપણને એમ થાય કે આવું શુદ્ધ સ્વરૂપ આત્મા છે, એ ભગવાન પ્રત્યે જો આપણને એટલો અહોભાવ થાય, અને એમનો અહોભાવ શા માટે થવો જોઈએ કે આ તમે જે બતાવ્યું એ અમને બરાબર જચ્યું છે, રૂચ્યું છે. હમણાં એમને એક રૂચિની અને ગમવાની એનાલિસિસ કરી હતી, અત્યારે મને એક્ઝેક્ટ એમના શબ્દોમાં યાદ નથી,
પણ એ એવું સમજાવવા માંગતા હતા કે તમને ખરેખર તત્વની રુચિ થઈ હોય તો એટલું ઘણું છે, કારણ કે એની તત્વની રુચિ એ સમ્યક દર્શન, એવી ડેફિનેશન કરે. પણ રુચિ માટે પછી એમ સમજાવતા હતા કે પછી તમારી પ્રાયોરિટી એ થવી જોઈએ તો રુચિ કહેવાય. હજી પાછા અહીંથી આપણે બીજે દોડી જતા હોઈએ, બહાર દોડી જતા હોઈએ તો આપણે ખોટા માર, કારણ કે એની રુચિ પહેલી છે, આપણને આપણી અંદર જે બેઠેલું છે આત્મા એની રુચિ નથી. કારણ કે જો એની રુચિ થઈ હોય તો પેલી જે ભાગદોડની વૃત્તિ છે કે અહીંયા આટલું કરી લઉં, આટલું મેળવી લઉં, અથવા આજે આ થોડુંક ચલાવી લઈએ, તો એ કે એવી નહીં. એટલીસ્ટ રુચિ લાવો, એટલે કે ભગવાનનો તમે જે ઉપકાર માનો એના તરફનું જે તમે એક્સપ્રેસ કરો તમારું ગ્રેટિટ્યુડ, તો એ ખરેખર આ જે તત્વોની છે એની યથાર્થ રુચિ લઈ આવો. તો એટલી રુચિ થાય તો પણ એ સમ્યક દર્શન છે, કારણ કે તો એનો સહજ સ્વીકાર થાય કે ના આ સાચું છે. બીજું બધું ભલે કરીએ, છોડીએ કે ના છોડીએ, આપણે અત્યારે અવિરત છીએ, એમાંથી વીરતીવાળા થઈ શકીએ કે ન થઈ શકીએ. અહીંયા એ પછી પાછળ ઉપસંહારમાં ડિસ્ક્રિપ્શન કર્યું છે એમણે, 14મું મૂળ સ્થાનક સમજાવ્યા પછી, કે વીરતીવાળને આ માર્ગ પર શક્યતા વધારે છે, અવિરતીધર કરતાં ઘણી સારી પોસિબિલિટી છે. જોકે એમને તો પછી વોર્નિંગમાં એમાં લઈ જાય છે કે આવા વીરતીવાન પુરુષો પ્રમદ દશામાં જો ફસાઈ જાય તો આ વીરતી સુધી પહોંચેલા પણ ખોવાઈ જશે. એટલે આપણા માટે તો ઘણી બિગ રેડ લાઈટ છે. એનીવે, એટલે અહીંયા આવે પરમેશ્વરી ભગવાન નીચ શુદ્ધાત્મા, 376 ના પાના પર ત્રીજી લાઈન છે, 376. આ 14માં અયોગી ગુણસ્થાન વર્તી એવા પરમેશ્વરી ભગવંતને તે વિશે કાંઈ પણ વિરોધ આવતો નથી. એટલે પેલું જે ચોથું શુક્લ ધ્યાન છે એને બાબતમાં છે, કારણ કે પરમેશ્વરી ભગવંત નીચ શુદ્ધાત્મા ચિત્રુપ તન્મયપણે ઉત્પન્ન થયેલ નિર્ભર અને પરમાનંદ રૂપ છે. હવે એમને જે અચીવ હાયેસ્ટ કરવાનું હતું એ સ્વરૂપમાં પહોંચી ગયા છે. એટલે કાંઈ છોડતા કદાચ જે 5 રસો જેટલો સમય લાગવાનો છે, પણ એમ છતાં અત્યારે ચિદાનંદ તરીકે હી હેઝ ઓલરેડી અટેઇન્ડ ધેટ લેવલ. વત્સ, આ સર્વોત્તમ જ્ઞાનમાં નિશ્ચય નહીંથી આત્મા જ ધ્યાતા છે, આત્મા જ કરણરૂપ છે. એટલે કે કરવાવાળો પણ આત્મા જ, જે ચોથું ધ્યાન છે, આત્મા જ કર્મરૂપતાપન્ન એવા નિજ સ્વરૂપને ધ્યાય છે. કર્મથી અને રૂપથી કઈ અળગું જ છે એનું ધ્યાન છે. તેનાથી બીજું ઉપચાર રૂપ અષ્ટાંગ યોગ પ્રવૃત્તિ લક્ષણ ધ્યાન તે સર્વ વ્યવહાર નહીં જાણવું. એટલે આને જે ક્વેશ્ચન પૂછ્યો એ કે વ્યવહાર નહીં થી એવું લાગે કે હવે શરીર નથી તો ધ્યાન કેવી રીતે, પણ હવે એમ કે આત્મરમણતા જ કરવાના છે, એટલે આત્માને આત્મા થકી જ એ ધ્યાન એ રીતે શક્ય છે. વત્સ, આ સોપાન પર આવેલા મહાનુભવના ઉપાંત્ય સમયમાં શું બને છે તે જાણવા જેવું છે. એમ કહીને હવે કહે છે કે ઉપાંત્ય, અહીંયા સમયની જ વાત છે. સમય એટલે જે આપણે સ્મોલ ફ્રેક્શન જે આપણે કહીએ છીએ, એક સમય, બે સમય, અવિભાજ્ય કાળનો ભાઈ, સચ અ શોર્ટ ટાઈમ લાઈન. અહીંયા ઉપાંત્ય સમય કહે છે, એટલે અંત્ય સમય એટલે છેલ્લો સમય, કે એ સમય કાયા છૂટી જશે અને સિદ્ધ બની જશે. ઉપાંત્ય લેની એક આગળનો, એટલે છેલ્લા બે ટાઈમ કઈ ને, છેલ્લા બે સમય, એટલે ઉપાંત્ય કીધું, અંત્યની આગળ. તો એમ કે છે કે માનવ આ સોપાન પર આવેલા, એટલે કે જે 14મા ગુણસ્થાનકે પહોંચ્યા છે, એ મહાનુભાવના ઉપાંત્ય સમયમાં શું બને છે એ પણ જાણવા જેવું છે. કેવળ ચિદ્રૂપ આત્મ સ્વરૂપને ધારણ કરનાર યોગી અયોગી ગુણસ્થાન વર્તી સ્ફુટ પ્રગટ ઉપાંત્ય સમયમાં એકી સાથે, એટલે કે શીઘ્ર યુગપત, એટલે ઇટ હેપન્સ સાઇમલ્ટેનિયસલી ઓન ધેટ વેરી મોમેન્ટ. એક જે સમયે એ કાયા છૂટે એ જ સમયે, એટલે દેર ઇઝ નો, એટલે અંતર નથી એમ. એટલે અહીંયા જે કહે છે ને
ઉપાંત્ય સમયમાં એકી સાથે શીઘ્ર યુગપત સમકાળે કર્મ પ્રકૃતિનો ક્ષય કરે છે. એટલે બે સમય, એટલે બે સમય બાકી હોય, એટલે જે આગળનો સમય છે ત્યાં સુધીમાં બધી કર્મ પ્રકૃતિનો ક્ષય થઈ જાય. હવે કોઈ કારણ એટલે છેલ્લા સમયમાં તો પછી કાયા છોડી દે એટલે સિદ્ધ બને. મુમુક્ષે વચ્ચે પ્રશ્ન કર્યો, ભગવાન ઉપાંત્ય સમય એ શું છે અને કર્મની 72 પ્રકૃતિ કઈ છે તે સમજાવો. કારણ કે ત્યારે હવે 72 પ્રકૃતિ એ જે બે સમય બાકી છે એમાં છેલ્લેથી બીજો જે સમય છે ત્યારે બધી પ્રકૃતિ છૂટે છે. જો અહીં સુધી આ આત્મા ચારેય ઘાતી કર્મ ખપાવી ચૂકે છે, મૌનીય કર્મ ગયું છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ થયેલું છે, તો પણ હજી આ કર્મ પ્રકૃતિ બેઠેલી છે ત્યાં. ઘાતી કર્મો જે હતા મૌનીય નાનાવણીય દર્શાવણીય અને વેદ, એ તો બધી ઘાત કરી દીધી છે. અંતરાય, સોરી, એટલે એ 14મા ગુણ સ્થાનકમાં જયારે કેવળી તરીકે બન્યા ત્યારે તો એ બધી ગઈ છે, એટલે એની પ્રકૃતિ ને ઉત્તર પ્રકૃતિ નો ક્ષય થઈ ગયો છે. હવે જે રહી છે આ નામ ગોત્ર આયુષ્ય ને વેદના, એ ચારની ઉત્તર પ્રકૃતિ જે હોય એ બધી અટકેલું છે, એટલે એની પ્રકૃતિ રૂપે છે. પણ એને ક્ષય કરતા વાર નહીં લાગે એક સમયમાં, કારણ કે એને કોઈ આત્મા સાથે વળગવા માટેનો કોઈ સ્કોપ જ નથી, એવું કોઈ ગ્લુ જ નથી, કે એવી કોઈ જ્ઞાન મન વચન કાયના કોઈ એવા કંપન નથી કે જેનાથી કર્મ પ્રકૃતિ ચોંટી શકે અથવા જે ચોંટેલી છે એ ચોંટેલી રહી શકે એવી કોઈ જ શક્યતા નથી. એટલે જે કાંઈ છે એ બધું જ ખરી જ જાય, કારણ કે એને કોઈ એની સાથે ટકવાનો કોઈ અવકાશ જ નથી, એવી કોઈ પરિસ્થિતિ જ નથી. પણ કહેવાનો મતલબ શું છે કે છતાં એના બે સમય બાકી હતી ત્યાં સુધી આ પ્રકૃતિ હજી હતી સત્તામાં. એટલે આપણે જ્યારે આપણને ખ્યાલ નથી આવતો, પણ આપણા સંસારી જીવો જ્યારે ભગવાન કરે ત્યારે આપણે જે બેગેજ લઈને જઈએ એમાં બધી પ્રકૃતિ ઘાતી ને અઘાતીની બધી સાથે લઈને જઈએ. એટલે જેવા આપણે નેક્સ્ટ ભાવમાં જેવો જન્મ થાય ત્યાંથી આપણી બધી સંજ્ઞાઓ, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, જેવું બાળક જન્મે એવું રડે એ ભય સંજ્ઞા થઈ, એને આહાર સંજ્ઞા તરત જ બધા હવામાં બધા પૂતગલો ગ્રહણ કરે, બ્રીથિંગ ચાલુ થઈ જાય. એટલે એનો અર્થ શું થયો કે હજુ તો જન્મ્યું છે, શરૂઆતનો જ સમય છે, પણ આ બધું ક્યાંથી આવી ગયું? એક વિચાર એ પણ આવે ને કે બાળક જન્મ્યું, આટલી બધી સંજ્ઞા ક્યાંથી એક સેકન્ડમાં આવી ગઈ? એ તો લઈને આવેલું છે, એ આપણે આપણી થિયરીથી સમજીએ, અન્ય દર્શનમાં કે જે અન્ય સાયન્સ વિશે સમજાવી શકતા નથી. નેચરલ ટેન્ડન્સી કે જે કાંઈ કે ઇટ્સ નેચરલ, પણ આપણે ત્યાં તો એ કર્મનો હિસાબ છે, એને જે આ તો મનુષ્ય ભોગમાં આવેલા બાળકને આપણે જોઈએ છીએ, પણ અન્ય બધી જે તિર્યંશની ને બધી યોનિમાં જે જીવો જન્મતા હોય એ પણ દે ઓલ્સો ગો થ્રુ ધ સેમ પ્રોસેસ. આપણે જ્યારે નવ તત્વો ભણ્યા ત્યારે એ બધી પર્યાપ્તિને જે બધું જે જોયું હતું એ આખી પ્રોસેસ સમજાય છે કે એક ઇન્દ્રિય જીવ હોય તો કેવી રીતે બે ઇન્દ્રિય જીવ, આખું જે જીવ વિચારના પ્રકરણમાં આવે. તો અહીંયા તો એટલે હવે અહીંયા તો આમને છોડી દેવાનું છે, એને કંઈ હવે વળગી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. પણ આવી એક એક્ઝિસ્ટન્સ આત્માનું હોવું એ પણ એક કેટલો મોટો વિચાર અને ઇફેક્ટ છે કે આવો શુદ્ધ આત્મા કર્મ વગર અને કોઈ ફિઝિકલ બોડી વગર હોય અને એ કાયમ માટે ઇટરનલ પછી એકવાર સાદી અનંત એ પ્રમાણે રહે એવું સ્વરૂપ જાણતા કદાચ આપણને થોડીક એની લાલચ થાય કે ચાલો એ મેળવવા જેવું છે, કારણ કે એકવાર એ મળ્યા પછી જાય નહીં એવું છે. અત્યાર સુધી તો આપણે જે કંઈ મેળવીએ છીએ એમાં ક્યાંય ગેરંટી રહેતી નથી, આપણને મળે અને બીજી ક્ષણે પાછું ધારો કે બહુ પસંદ હતા આ કેવી રીતે ન જતું રહે એની ચિંતા થાય, અથવા એની એકવાર તૃષ્ણા પૂરી થઈ ગઈ તો નવું ક્યાંથી. જ્યારે અહીંયા તો
એવું શુદ્ધ ચિત્ત આત્મા સ્વરૂપ મળ્યું છે અને એનો આનંદ એવો છે કે એની કોઈ અવધિ નથી. એટલે એને હવે કંઈ નવું મેળવવા જવાની કોઈ ચિંતા કરવી પડે એવું રહેતું નથી, કારણ કે આનાથી કોઈ બીજો આનંદ, ઊંચો આનંદ છે નહીં. પોતાનો સ્વ નિજાત્માનો આનંદ છે, પોતાના આત્માનો આનંદ છે. આપણે હમણાં એ જ કરવાનું છે, આપણે હમણાં એ જ કરવાનું છે, કરવા જેવું એ જ છે. ત્યાં જવું હોય તો, ત્યાં જવું હોય તો આપણને ડાઉટ રહ્યા કરે છે કે ના, આપણે આ બાજુ લોભાઈ જઈએ છીએ સંસારના સુખોમાં, પર પદાર્થોમાં, એમાં આપણને એમ થઈ જાય કે આટલું માણી લઈએ કે આટલું કરી લઈએ પછી છોડી દેશું એમ. અને તોય આપણે માને કે આપણો ચાન્સ લાગી જશે, અને છતાં આપણે એવી ભ્રમણામાં છીએ, આપણે એવી ભ્રમણામાં છીએ કે એટલું કરી લઈએ પછી પાછા આમાં આવીને લાગી જશે. એટલે આ એઝ વી આર સો, આપણે ભગવાન કરતા એ ઊંચા છીએ કે આપણે આમથી આમ બધું, આપણે બહુ સ્પેશિયલ છે. આપણે પેલું કહ્યું તું છલક છલાણ જેમ, આપણને એમ છે ત્યાં કૂદકો મારી પાછા અહીંયા આવી જશું, લાગી જશું એમ. ત્યારે અહીંયા તો કેવું કહે છે કે આમાં ને આમાં લાગી રહ્યો, અંદર જો ઉપયોગ ન વાળ્યો ત્યાં સુધી કોઈ ફાયદો. આઈ થિંક એટલે જ નિરતિચારનું બહુ મહત્વ છે. નિરતિચારનું આખા દિવસમાં ઘણા બધા અતિચાર જે થાય, એટલે સાપસીડીની જેમ હતા ત્યાં ત્યાં. અને એ આપણી આખી જે પ્રોસેસ છે, જે સામાયિકની પ્રતિક્રમણની, એ ખરેખર સંકલ્પ વિકલ્પની જે દશા છે ને, એમાંથી આપણને ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને છોડાવી શકે છે. અને એ વીરતીધરને એટલે વીરતીધર કીધા છે કે એના એ બધા છૂટતા જાય છે, એને એનો અવકાશ નથી હોતો કે હું આ મેળવી લઉં ને આ કરી લઉં, એવું કરવાની કોઈ ભાવના નથી રહેતી. આપણે જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી આપણે ડગુમગુ થયા કરીએ છીએ કે નહીં હવે આટલું હજુ મારે કરવાનું બાકી છે, એટલું થઈ જાય પછી નિરાતે ધર્મ કરશું. પછી ખેદે નથી થતો આપણને. પેલા યુધિષ્ઠિરની માફક યુધિષ્ઠિરે જે જવાબ આપ્યો હતો ને, આપણને આપણો અહંકાર એટલો છે, આપણો ના આપણો અહંકાર એમ છે કે આપણે એટલું કરીને આમાં આવીને પછી આમાં લાગી દઈ શકશું, એઝ ઇફ કોઈને ખબર નહીં પડે. એ આપણો અહંકાર નડે છે કે આપણને એમ છે કે નો નો આઈ કેન ડુ ધીસ, એટલું તો આમાં કરતા પણ હોત તો એ કરીને કરી શકતા હોત તો સારું હતું ને. એટલે દ્રઢ નિશ્ચયની બહુ જરૂર છે, દ્રઢ નિશ્ચયની. અને ભગવાન પ્રત્યેનો જે અહોભાવ જોઈએ, એ અહોભાવ એ આવે કે એમણે જે કહ્યું છે એ આપણને સાચું બેસે, એની રુચિ થાય તો પેલું હટે. અત્યાર સુધી રુચિ એની છે ને વાતો આની છે એવું થાય છે. એટલે આપણે એ નક્કી થાય આપણે લાઈનમાં પણ નથી, એટલે રુચિની વાત બહુ હંમેશા કરતા રહે છે કે તમને ખરેખર આની રુચિ થાય તો પેલું છોડતા વાર નહીં લાગે. પેલું હજી ત્યાં ગમે છે, એટ્રેક્શન થાય છે, એની મતલબ કે આની હજી એટલી રુચિ નથી. એટલે આપણે હજી તો શોપિંગ કરી રહ્યા છીએ, વી આર સ્ટીલ શોપિંગ. અને આપણને એમ છે કે આ થોડું ચેક કરી લઈએ પછી પાછા આવી જશું એના કરતા. પણ અને આપણે અનફોર્ચ્યુનેટલી જ્યારે જ્યારે એ બાજુ ગયા છીએ અને જે આપણે ગોલ ને બધું રાખ્યું હોય ત્યાં ગયા પછી તો એમ થાય છે કે ના આમાં કંઈ એટલું બધું કંઈ છે નહીં, તોય પાછા આમાં આવીને પાછું પાછું નવું શોધવા જતા રહીએ છીએ. કારણ કે મોટે ભાગે આપણે જ્યારે જે કંઈ ગોલ રાખ્યું હોય ને સંસારનું, એ અચીવ થાય પછી એમ થાય કે ઓ પણ હવે શું આમાં કંઈ એવી મજા ના આવી એવું થાય, અથવા તો જેવું ધાર્યું હતું એવો આનંદ કે સુખ ના થાય જ્યારે મળી જાય ત્યાં. એટલે પછી શું થાય, બે ઓપ્શન રહે, ક્યાં તો નવી તૃષ્ણા ઊભી કરીએ અને ક્યાં તો આમાં જ વળી જઈએ. પણ હજી આપણું કંઈક સમાવ એટલું નથી પાકતું કે આમાં જ વળી જઈએ અને નવી તૃષ્ણા ન ઊભી થવા દઈએ. હજી એ એટલે અહીંયા જે યથા પ્રવર્તકરણ પછી જે અપૂર્વકરણની વાત છે ત્યાં આપણે નથી પહોંચતા. યથા પ્રવર્તકરણ સુધી તો આપણે એમ કે સારું કરવાનું, ઉચિત કરવાનું ને એવા બધા ભાવ થાય છે કે ના એ બરાબર નથી, આ વ્યાજબી છે. પણ પછી જે સાહસ ઉપડવું જોઈએ અને એ થવું જોઈએ કે ના આ જ છે, બીજું બધું નકામું છે, ત્યાં એ સ્ટેજ નથી આવતું. એટલે હવે આપણે એમ કે યથા પ્રવર્તકરણમાંથી પાછા કેમ ન પડીએ એની ચિંતા આપણે કરવા જેવી છે કે કેમ કરીને આપણને અપૂર્વકરણ તરફની આગળ વધવા. મધુબિંદુની જે કથા છે ને, એક્ઝેક્ટલી એ થાય છે.
હજી એકાદું ટપકું પડે, પછી જોશું. એટલે અહિયાં ઉપાંત્ય સમય એ શું છે એનું પૂછે છે. મહાનુભાવ આનંદ સૂર્ય ઉત્તર આપ્યો, ભદ્ર બે ચરમ એટલે કે છેલ્લા ચરમ સમય ને ઉપાંત્ય સમય કહે છે. છેલ્લા બે સમય બાકી રહે. શીઘ્ર એટલે ઝડપથી, યુગપત એટલે સાથે સાથે. આપણે જે સાયમલ્ટેનિયસ કહીએ ને ઉપર, કે આત્મ સ્વરૂપને ધારણ કરનાર યોગી અયોગી ગુણસ્થાન વર્તી, એટલે યોગી માંથી જે અયોગી થાય એ કેટલો ઓછો સમય હોય છે. યુગપત, એ યુગ એટલે સાથે સાથે, એકી સાથે ઘટના ઘટે ને આપણે એને યુગપત. એટલે બે યુગ એટલે એમ કે બે વસ્તુ સાયમલ્ટેનિયસલી બની. શીઘ્ર એટલે જલ્દીથી, એટલી ઝડપથી બને કે જાણે એક જ સમયમાં બની હોય ને, એક સાથે થયું હોય ને એવું લાગે. શીઘ્ર યુગપત સમકાળ. એટલે જયારે પેલી કાયાના યોગ છૂટે અને આ બાજુ સિદ્ધ સ્વરૂપની જે પ્રાપ્તિ થઈ એ યુગપત છે. એટલે કે એટ ધ સેમ મોમેન્ટ, આપણી આપણી ભાષામાં સેમ મોમેન્ટ, જેવું પેલું છૂટ્યું ને આ થયું એમ, એટલે એને શીઘ્ર યુગપત. શીઘ્ર યુગપત સમકાળ. ઉપાંત્ય સમયમાં એટલું કીધું તો ચાલી જાય, પણ પછી કહે છે એકી સાથે, પછી પાછું શીઘ્ર યુગપત સમકાળે કર્મ પ્રકૃતિનો ક્ષય કરે છે. એટલે અહીંયા છે ને કાળ અને સમયમાં ડિસ્ટન્સ નથી રહે, ફરક હોઈ શકે. કારણ કે આપણે જીવ, આ જીવ એક જ સમયમાં અહીંયાથી સિદ્ધ શિલામાં પહોંચી જશે. હવે એમાં તો એને કેટલું બધું અંતર ગયું, એટલે એ કાળ એક જ હોય એવું મને નથી લાગતું, પણ સમય એક જ છે. સમય એક છે, પણ એને આપણે એનાથી વિભાજ્ય કરી શકીએ. બે જગ્યાએ તો હોય નહીં, અહીંયા અને સિદ્ધ શિલામાં. હા, પણ એનું જે પહોંચવાની ઝડપ છે અથવા તો અહીંયા જેવું છૂટે એવું ત્યાં એ જ સમયે, કારણ કે એ જ સમયે. યસ, પણ એ સમયમાં બે જુદી પર્યાય ની વાત નથી, એક જ પર્યાય નો ઉત્પાદન બંને એક સમયમાં થાય છે. એટલે સમય અવિભાજ્ય છે, બહુ નાનો છે બરોબર, પણ એમાં કાળાંતર ની શક્યતા છે. કાળાંતરની શક્યતા છે, પણ આપણા પર્પસ માટે, આપણી સમજ માટે એ એકી સાથે થયું હોય એમ જ રહે છે. પણ આ જગત જે છે ને એ એક સમયમાં ઘણું કામ કરી શકે છે. એક સમય એટલે એમ તો બધું ઘણું છે, આમાં અમુક 14 ગુણસ્થાનકમાં અમુક પદ એક સમય માટે અમુક ગુણસ્થાનક હોય શકે, જગન્યથી. યસ, એટલી ઝડપથી બદલાય જાય ત્રીજા બીજા માંથી પડતો હોય છે તો એટલું ઝડપથી કે વચ્ચે એક સમય માટે અટકે ને પાછું બીજામાં ત્રીજામાં. પુદ્ગલ અને જીવ બંને એક સમયમાં આકેલા બહાર રાજલોક કે કેટલું ડિસ્ટન્સ કાપી શકે. એ અહીંયા આત્મા છે, શુદ્ધ આત્મા એટલું ડિસ્ટન્સ કાપશે. એટલે અહીંયા એમને એ કેવું છે કે ઉપાંત્ય સમયમાં આટલી 72 કર્મ પ્રકૃતિ છે, એક શાંતિ વેરી મોમેન્ટ તરત જ કરી જાય છે. એટલે ભગવાન ઉપાંત્ય સમય એ શું છે અને કર્મની 72 પ્રકૃતિ કઈ છે. આ છેલ્લા બે સમયમાં 72 પ્રકૃતિ વોટાર છે, એટલે બધી ઉત્તર પ્રકૃતિના અહીંયા નામ આપે છે. ભદ્ર મહાનુભાવ આનંદ સૂર્ય ઉત્તર આપ્યો, ભદ્ર બે ચરમ એટલે કે છેલ્લા બે સમયને ઉપાંત્ય સમય કહે છે. એમાં શું શું જશે, 5 શરીર, 5 બંધન, 5 સંગાત, આ બધી નામકર્મની, 3 અંગોપાન, 6 સંસ્થાન, 5 વર્ણ, 5 રસ, 6 સહનન, 6 અસ્થિર, 8 સ્પર્શ, 2 ગંધ, એ બધું નામ આવ્યું. પછી નીચ ગોત્ર, એ ગોત્ર, 4 અગુરુ લઘુ, પછી દેવગતિ, દેવાનુપૂર્વી, વ્યાયો ગતિ, 3 પ્રત્યેક, સુસ્વર, અપર્યાપ્તિ નામ, નિર્માણ નામ. એટલે આપણે આપણું વિચારીએ ને જે જીવ સંસારમાં ભવાંતર કરતો હોય ત્યારે આ બધી પ્રકૃતિઓનો હિસાબ તો હોય છે,
પણ ક્યારે કઈ ઉદયમાં આવશે એ આપણા ભાવો જે થતા હોય એના પર આધાર રાખે છે. અને એટલે માટે આયુષ્યને હંમેશા થોડું જુદું પાડે છે કે આયુષ્યનો જ્યારે બંધ પડે એ બંધ પડે. આ બધી પ્રકૃતિ સત્તામાં તો ઘણું બધું હોય, આપણી સત્તામાં એમાંથી કયું પકડાશે એ ત્યારે આત્માના ભાવ કેવા છે ત્યારે બંધ પડવાનો હોય આયુષ્યનો ત્યારે. અને એવી રીતે આ બધી ઘણી ઘણી પ્રકૃતિઓ હોય. અત્યારે અહીંયા ભગવંતો તીર્થંકર ભગવાન નામ તીર્થંકર નામ કરવાનો ઉદય છે એમને અત્યારે અહીંયાની પરિસ્થિતિ. પણ છતાં આ બધી પ્રકૃતિઓ અંદર છે, આટલી બધી જુદી જુદી દેવાનુગતિ દેવપૂર્વી વિહાયો ગતિ આ એ પોતે સર્વજ્ઞ કેવળી હોવા છતાં આ બધી પ્રકૃતિઓ છેક સુધી છૂટી નથી. એટલે આપણો હિસાબ તો કેવો હોય, કારણ કે આપણે તો કર્મનો જથ્થો બરાબર ગ્લુથી ચોંટાડેલો હોય છે. એટલે આપણે જે હિસાબ લઈને જઈએ આપણને એ સમજાવવાનું, અહીંયા એક બીજું સમજવાનું એ છે કે આપણને કર્મનો ખ્યાલ નથી ને, એટલે આપણે એવું માની છે કે આપણને વાંધો નહીં આવે, આપણે બચી જઈશું, સમથિંગ વિલ સેવ અસ. અત્યારે પાપ કરીને કંઈ મળતું હોય ત્યારે જ્યારે આનંદ થતો હોય તો એમ થતું હોય કે આ બહુ સારું, કંઈક મેળ પડી ગયો, સારું થઈ ગયું. તો એમ કહે છે કે એ હિસાબ એવું દેખાતો નથી અત્યારે આપણને, હિસાબ જણાતો નથી અને એનું તરત રિઝલ્ટ આવતું નથી. એટલે આપણે એવા કોઈ નશામાં રહી જઈએ છીએ કે નહીં વાંધો આવે, ચાલી જશે. આ ચાલતું હતું અહીંયા ઉપાંત્ય સમય બાકી છે ત્યારે 72 પ્રકૃતિ જો હોય તો આપણું કોઈ ભૂલી જશે કે છટકી જશે કે આપણને વાંધો નહીં આવે. એ બધી આપણી જે કલ્પના છે કેટલી ખોટી છે. સંક્રમણ થાય એટલે એનો ઉદય વર્તે નહીં, એટલે કે એનું કોઈ એક્સપિરિયન્સિંગ વેદન સત્તામાં હોય. એટલે હું કહું છું કે આપણે તો ખરેખર ચેતવા જેવું છે ખાલી આ સ્ટેટમેન્ટ પરથી કે આપણે ઘણી વાર આપણને ખ્યાલ નથી આવતો, આપણે અમુક વાર ખોટું કરી દઈએ, જેમ રેડ લાઈટ માંથી પસાર થઈ જઈએ પછી આમ આજુબાજુ જોઈ લઈએ પોલીસ નથી. એમ તો 5 શરીર કીધા ને, એમાંથી ખરે એક જ વ્યક્તિ તો ખાલી 3 જ હોય. હા, તો અમે અવતારી શકીએ, શક્યતા છે. હા, એટલે પણ એ પ્રકૃતિ બેઠેલી છે, ઉદય સંભવતો નથી, કારણ કે એ પ્રકારના કોઈ ભાવ નથી, કર્મનો ઉદય થવાનો નથી અહીંયા તો. આ એટલે ભલે પ્રકૃતિ હોય ખરી જવાની છે, પણ આપણા માટે વોર્નિંગ શું છે કે આપણે આમ તેમ કરીને જોઈ લઈએ પણ એ પ્રકૃતિ જે કર્મની ભાંડી એમાંથી આપણે છટકવાના નથી. કદાચ જો આપણે કંઈ બી સંક્રમણ કરવું હોય તો આપણે એનો રિગ્રેટ, ખેદ જે ભાઈએ વાત કરીને આપણને એ હોવું જોઈએ કે આ મારે, આ મારાથી ખોટું થયું, આ મારે કરવા જેવું નથી, પર પદાર્થનો રાગ કરવા જેવો નથી, દ્વેષ કરવા જેવો નથી, અહંકાર કરવા જેવો નથી. એ જ્યારે જ્યારે થાય ત્યારે જો એ રિગ્રેટ થાય તો એ કર્મની પ્રકૃતિ હળવી બંધાય. એનાથી વધારે પછી બાંધ્યા પછી તો ઉદયમાં તો આવશે, કેવી ઓછી વધારે ઉદયમાં આવશે એ સંક્રમણ થવાની જે શક્યતા છે એ ક્યારે છે કે જો આપણે એનું રિગ્રેટ કરીએ, એના પ્રતિક્રમણ કરી દઈએ. એટલે તો આપણને પ્રતિક્રમણની વિધિ બતાવી કે આટલું તો કરો જ. અને એ હમણાં પાછું સમજાવતા હતા કે કાંઈ નહીં તો સંવત્સરી પ્રતિક્રમણ તો કરો જ, તો અનંતાનું બંધી ન બંધાય. છેવટે એમ નહીં તો જો એથી થાય તો ચોમાસી કરો તો અપ્રત્યાખ્યાની સુધીના પછી, નહીં તો મહિને અથવા તો પાક્ષિક, અને ખરેખર તો રોજ કરો એમ કહે છે. તો શું કે રોજે રોજ આપણા જે આ બધા કર્મો બંધાયા કરે છે, આપણી જે જીવન છે અવિરતીમય એમાં બંધાયા કરે છે, એટલા હળવા બંધાય. એટલું આમ એટલે આપણે ભૂલથી પેલી ભ્રમણામાં તો ન જ રહેવું કે આપણે કદાચ બચી જઈશું, આપણને વાંધો કદાચ નહીં આવે. અત્યારે આપણા શુભ પુણ્ય કર્મનો ઉદય છે ને એ ચાલી રહ્યો છે, એટલે આપણને એમ થઈ જાય છે કે ના ના નહીં વાંધો આવે. અત્યારે વાંધો નથી જે આવતો, એ પૂર્વે કરેલા પુણ્ય કર્મ ઉદયમાં છે એટલે નથી.
પણ અત્યારે પછી પાપ જ એક્યુમ્યુલેટ કરતા હોય અને પછી આવા જ રિઝલ્ટની અપેક્ષા રાખી અત્યારે જે રિઝલ્ટ છે એ તો કેવી રીતે બનવાનું છે? તમે એમાં કીધું કે આપણે એમ માની કે આપણે કદાચ બચી જશું, એ જે હતી જ્ઞાનીને એવી ઈચ્છા જ પણ ન થાય, એ એને કર્મમાંથી મફતમાં છૂટવું નથી. કારણ કે એનું તો હસી ગયેલું છે, આપણને હજુ એમ છે કે અહીંયાથી આટલું મેળવી લઈએ અને પછી પાછા આમાં આવી જઈએ, વાંધો નહીં આવે. એને તો 100% ખબર છે કે અહીં જવાય જ નહીં, આ વસ્તુમાં આનંદ સુખ કંઈ છે જ નહીં સંસારમાં, એ બધો આભાસ જ છે. આપણને આભાસ સાચો લાગે છે, આપણે ટ્રમ્પની એરામાં છે ને એટલે આપણને આલ્ટરનેટિવ રિયાલિટી સાચી લાગે છે. અત્યારે આપણી આ સંસારની જે આલ્ટરનેટિવ રિયાલિટી છે ને, આપણા સંસારના સુખોને, કુટુંબના સુખોને, ઘરના સુખોને, પરિવારના સુખોને, એનું જે સુખ લાગે છે એ એની ભાષામાં આલ્ટરનેટિવ રિયાલિટી આપણે ક્રિએટ કરેલી છે. આપણા ભગવંત જે લોકોએ જોયું કે તત્વ અને તારો આત્મા આ છે, પણ તું અત્યારે જે જીવે છે, જે મોહનીય કર્મ છે, એ આપણે આપણી પોતાની આલ્ટરનેટિવ રિયાલિટી ક્રિએટ કરી છે કે આ જ સુખ છે, અહીંયા જ મજા છે, આવું બધું કરીએ એમાં મજા છે. ઇટ્સ અવર ઓન, એટલે એ આપણે એને મોહનીય કર્મ કીધું, એને ભ્રમ કીધો, સુખાભાસ કીધો. જ્યાં સુધી આપણને એ સુખાભાસ નહીં લાગે ને સુખ લાગશે ત્યાં સુધી આપણે એ તરફ ખેંચાયા કરશું. એટલે જ્યારે જ્યારે હવે તો કોઈ પણ મારા સાહેબના લેક્ચર સાંભળે ને તો એ જ આવે કે ભાઈ એ સુખ નથી, સુખાભાસ છે, એટલું સમજો. સુખ ક્યાંય હોય જ ના શકે ત્યાં, એકલું સુખ પોતાના આત્મામાં જ છે, પોતાના સ્વરૂપમાં જ છે, સાચો આનંદ ત્યાં છે, બીજે ક્યાંય સાચો આનંદ હોય શકે જ નહીં એમ જ કયા કરે. પણ તોય આપણને હજી પેલા કોણીએ ગોળ હોય એમ એ જ ઈચ્છાઓ થયા. એટલે અહીંયા બે ઉપાંત્ય સમયમાં દેવાનું પૂર્વી બે વ્યાયો ગતિ ત્રણ પ્રત્યેક સુસ્વર અપર્યાપ્તિ નામ નિર્માણ નામ બેમાંથી એક વેદ્ય એમ 72 કર્મ પ્રકૃતિઓ કહેવાય છે. એ 72 કર્મ પ્રકૃતિ મુક્તિ નગરીના દ્વારની અર્ગલારૂપ છે, એની આગળ છે, એટલે છેલ્લે જશે. તે કર્મ પ્રકૃતિને આ સોપાન ઉપર આવેલો આત્મા ઉપાંત્ય સમયમાં ક્ષય કરે છે. એને તો વાત લાગવાની નથી જ, કારણ કે એનો કઈ કોઈ છે જ નહીં કઈ કે એને ચીટકી શકે. એટલે વાત બે સમય ને કરી, પણ ક્ષય તો એક જ સમય, એક સમયમાં. મુમુક્ષુ બોલે, ભગવાન હવે એ વાત મારે સમજવામાં આવી છે, આ સોપાનને માટે વિશેષ જણાવવાનું હોય તે કરુણા કરી સમજાવો. એટલે ધ્યાનનું કહ્યું કે આ શુક્લ ધ્યાનનો ચોથો પાયો હોય, એટલે આમ તો સૂક્ષ્મ યોગ હોય, છેલ્લે જ્યારે છોડે વચનને મન એ બે પહેલાં છૂટી ગયા હોય, સૂક્ષ્મ પણ કાયા જ હવે એક સૂક્ષ્મ રહી હોય છેલ્લે, એ સૂક્ષ્મ યોગવાળી પણ હવે છૂટવાની છે, ત્યારે એ ચોથું શુક્લ ધ્યાન સંભવે છે. એટલી વાત કરી અને બે ઉપાંત્ય સમયની વાત કરી કે એ છેલ્લા બે સમયમાં શું કરશે, કારણ કે હવે કર્મ છે તો જેમ મન વચન કાયા છૂટવાના એમ કર્મ પણ છૂટી જવા જોઈએ, કારણ કે હવે કોઈ એનો ઉપયોગ નથી અથવા તો એને ટકવાનું કોઈ કારણ નથી, એટલે એ પણ થઈ જાય છે. એટલે હવે પહેલાં એમ થયું ચાલો એ બે સમજાઈ ગયું, હવે બીજું વિશેષ કાંઈ આ 14મા ગુણસ્થાનના અથવા અયોગી વિશે જે કહેવાનું હોય એ કૃપા કરી સમજાવો. આનંદ મુનિ બોલ્યા, વત્સ, આ સોપાન પર સૂક્ષ્મ દ્રષ્ટિ કર, તેની બહાર સુકાઈ ગયેલા 13 પુષ્પો પડેલા દેખાય છે, પડેલા છે, તેની આસપાસ 12, 85 અને 13 કિરણો ચળકતા દેખાય છે, પણ ઉપર જતા તેઓ તદ્દન અદ્રશ્ય થયેલા માલમ પડે છે. જો આ સોપાનના શિખર પર એક જ્યોતિનો મહાન ગોળો દેખાય છે, આ દેખાવની સૂચના એટલી બધી મનોહર અને સુબોધક છે કે જે જાણવાથી તારો આત્મા આનંદ સાગરમાં મગ્ન થઈ જશે. એક વસ્તુ વારંવાર કયા કરે છે ને, પેલો શિષ્ય બોલ્યા કરે છે કે આ જાણીને મને બહુ આનંદ થયો, મને બહુ ખુશી થઈ. એટલે એના ભાવો પણ એવા બનેલા છે કે એને આમાં બહુ આ વાત સાંભળવામાં આનંદ આવે છે. ઓહો, આવું સરસ સ્વરૂપ છે, આવું સરસ છે.
અને આપણને જાણે હજી કંઈક બીજું વાંચતા હોય ડિસ્ક્રિપ્શન નેરેટિવ, ઇટ ડઝન્ટ ક્રિએટ ધેટ મચ, આપણે એને એન્થુઝિયાઝમ કહીએ કે જે આપણી ભાષામાં કહીએ. પેલા ને એની વાત સાંભળતા એનું જે ડિસ્ક્રિપ્શન કરે એને એટલો બધો આનંદ થાય છે, પાછું એમ કે બસ હવે મને આ સમજાઈ ગયું છે, આનાથી હવે તમે ઘણું સરસ કહ્યું અને હવે કૃપા કરીને વધારે કહો, એવું એને એને એના ભાવની વૃદ્ધિ થતી જાય છે. એને કેટલો બધો ઇન્ટરેસ્ટ છે એટલે કે એને આ એની રુચિ એ જણાવે છે. એટલે આપણને આપણને બે ડિસ્ટન્સનો ખ્યાલ આવે કે આ જે મુમુક્ષુ છે અને આપણે, આપણને એટલી આનંદની હજી ફિલિંગ કઈ કે જે કહીએ તે એ અનુભૂતિ નથી આવતી. પહેલાંને તો એટલો આનંદ થાય છે કે ઓહો ભગવાન તમે મને શું કહી દીધું. પેલા એને ખાલી આમ ડિસ્ક્રિપ્શન આપે કે જો આવું નિશાની દેખાય છે અને આવો ગોળો દેખાય છે, એમાંથી આટલા કિરણો ઉપર જતા જતા આછા થતા જાય છે, અને પેલો જાણે સાચે સાચ જોતો હોય અને પછી કહે કે હવે મને એ સમજાવો, એટલે એને એ પિક્ચર એની અંદર ઉતારી દીધું છે અને એ હવે એ પિક્ચરને સમજવા આનંદ સુરી પાસે ટ્રાય કરે છે. અને આનંદ સુરી અમે આગળ કહ્યું તો આને પણ લાયક જોયો એટલે આટલું બધું ડિસ્ક્રિપ્શન આપે છે કે આવું આવું મને જણાય છે એ તને હું કહું છું. એટલે બેયની એકબીજાની જે રિલેશનશીપમાં પહેલાંની લાયકાત જુએ છે આનંદ સુરી ત્યારે એને આટલું બધું કહે છે, અને પહેલાંની એ સાંભળતા સાંભળતા એટલો બધો આનંદ ઉત્પન્ન થાય એટલે એ પણ બતાવે છે કે આ જીવ હવે ઘણો મોક્ષથી નજીક છે, મોક્ષ ગામી છે, કારણ કે એને આટલું બધું આ પસંદ પડે છે અને એને એ સાંભળવાની એની બધી ઉત્સુકતા છે એટલી બધી. આપણે તો એક નાનું કારણ આવ્યું એ તો અટકી જાય કે ચાલો હવે આજે નહીં થાય નેક્સ્ટ ટાઈમ. અહીંયા એને એટલી બધી ઉત્સુકતા છે કે બસ કૃપા કરીને હવે આગળ કહી દો આગળ કહી દો. તમારે અમારે કુલ 9 વિહાર કરવાના હોય, 10-9, 3 મહિનાનું ચોમાસું એટલે 4 મહિનાનું ચોમાસું અને બીજા એક એક મહિના એક એક વિહાર કરવાનો હોય સાધુ બ્રહ્મસ્થાન 9 થાય તો કે 9ની બદલે અમારે ઘણી વાર વધારે કરવા પડે છે, કારણ કે અમુક સિટીમાં જવાનું હોય ને બધા સંઘની રિક્વેસ્ટ આવી હોય તો પછી એક મહિનો રહેવાની બદલે ત્યાં ટૂંકાવીને બીજા સંઘમાં જાય. પણ કે અમે એક આ પ્રણાલિકા જે આ ચોમાસાના 4 મહિનાનું જે છે એ અમે જાળવી રાખી છે, એમાં હજી ફેરફાર નથી થયો. તો કે તમારા બધાનું એ સદભાગ્ય છે, પેલા સંઘને ઉદ્દેશીને કહે છે કે અમે અહીંયા એક સ્થાનમાં છીએ તો તમને અમે તમારા કોઈ બી સબ્જેક્ટ લઈને એક ડીપમાં આટલો તમને સ્ટડી કરાવી શકીએ છીએ, પણ જો પેલી આ આ ચાતુર્માસમાં જો અમે વિહાર કરતા રહીએ તો તમને એનું અનુસંધાન ના થાય. એટલે ત્યારે મને એમ થયું કે ખરેખર એ લોકોને એમના જે ચારિત્રના આચાર છે એ પાડતા પાડતા આપણા પર કેટલો ઉપકાર થઈ જાય છે કે આપણા જે સંઘો હોય છે એને કેટલો ફાયદો થતો હોય છે કે હવે 4 મહિના ચાતુર્માસ એક જ જગ્યાએ હોય થાય તો એ સંઘને અથવા તો જે જોડાય એમાં એને કેટલો બધો ફાયદો થાય. બીજે બધે તો કે પછી અમારો વિહાર પેલું જે મહિના રહેવાનું હોય તો ભાગ્યે જ ડિમાન્ડ એટલી બધી જુદી જુદી જગ્યાની આવતી હોય એટલે કે અમારે ટૂંકાવવું પડે છે. આ એક જ વસ્તુ એવી છે કે અમે પણ સ્થિર થઈને રહીએ છીએ એટલે કે હજી એમાં ફેરફાર નથી થયો 2600 વર્ષના જે આચાર ચાલે આવે છે એમાં. એટલે કે એમાં તમે બધા સૌ એ રીતે નસીબદાર છો કે અમે એક જગ્યાએ આ રીતે રહીએ છીએ. આનંદ મુનિ બોલ્યા વત્સ, અચ્છા મુમુક્ષુએ કહ્યું મહાત્મન સોરી આ સોપાનના શિખર પર એક જ્યોતિનો માન ગોળો દેખાય છે, આ દેખાવની સૂચના એટલી બધી મનોહર અને સુબોધક છે કે જય જાણવાથી
તારું આત્મા આનંદ સાગરમાં મગ્ન થઈ જશે. આનંદ સુરી નહીં ખબર છે કે આની એટલી જાણવાની ઉત્સુકતા છે કે જાણશે ત્યારે ખુશ થઈ જશે. મુમુક્ષુએ કહ્યું, ભગવાન એ સૂચનાઓ મને સત્વર સમજાવો, હવે મારાથી વેટ થવાતું નથી, તરત કહી દો. તે જાણવાને હૃદય ઉત્કંઠિત બને છે. આપણા માટે એ જ ઇન્ડિકેશન છે કે આપણને ક્યારે આવા ભાવ થાય, આપણને કંઈ આવું સાંભળવા મળતું હોય, આવું જાણવા મળતું હોય, આવું વાંચવા મળતું હોય, ત્યારે આપણી પણ ક્યુરિયોસિટી અને એની ઇમ્પેક્ટ એવી પડે કે આપણે ત્યાં હજુ જલ્દી જલ્દી આ વાંચીને આગળ કહી જોઈએ, જાણીએ, વધારે ડિટેલ માણીએ. અને એના વાંચ્યા પછી અથવા તો એ જાણ્યા પછી એનો આનંદ આપણાની અંદર પરસિસ્ટ થાય, કે આપણને એવું લાગે કે ના, ખરેખર ધીસ વોઝ સમથિંગ યુનિક, ધીસ વોઝ સમથિંગ સ્પેશિયલ દેટ સ્ટેઝ વિથ અસ ફોર અ વાઇલ. આનંદ સુરી બોલ્યા, ભદ્ર, આ સોપાન પર આરૂઢ થયેલા અયોગી પરમાત્મા પોતાના અંત સમયે એક વેદની આદેના પર્યાપ્તિના ત્રષ્ણા બાદરના મનુષ્ય આયુ યશના મનુષ્ય ગતિ મનુષ્યાનુપૂર્વી સૌભાગ્ય ઉચ્ચ ગોત્ર પંચેન્દ્રિયત્વ અને તીર્થંક ના આ તીર પ્રકૃતિનો ક્ષય કરી તે જ સમયે સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થાય છે. આ તેરે તેર પ્રકૃતિ તીર્થંકર ભગવંત તરીકે હોવા માટેની જરૂરી છે. એટલે હવે એ તો તીર્થંકર પણ છે, ત્યાં છેલ્લો સમય છે, એટલે આ તેર છેલ્લે જાય છે. બે ઉપાંત્ય સમયમાંથી પહેલી 72 કે 73 જે હતી એ પહેલાં ગઈ અને પછી છેલ્લો સમયે, કારણ કે છેલ્લો સમય જ્યાં સુધી સિદ્ધ ન બને ત્યાં સુધી તીર્થંકર છે, એટલે ત્યાં સુધી આ તેર પ્રકૃતિનું આવું બને છે. પણ હવે તીર્થંકરે નથી રહેવાના, હવે સિદ્ધ બનવાના છે. એટલે હવે આ તેર પ્રકૃતિ પણ છેલ્લે, કારણ કે હવે તીર્થંકરમાંથી સિદ્ધ બની છે. એટલે આ જે તેર પ્રકૃતિ એ રીતે આમ ટોટલ 85 થશે. પેલી 72 કે 73 અને આ 13, એમ 85 પ્રકૃતિ છેલ્લા બે સમયમાં, ત્યાં સુધી 85, 73 અને 72 અને 13. આમ એક વિચાર કરો, જે કર્મનું જે રસાયણ છે, આખું જે એનું સાયન્સ છે કે જે સ્ટ્રક્ચર છે, માઇન્ડ સો સાઉન્ડ, માઇન્ડ બોગલિંગ, કેટલા બધા એલિમેન્ટ્સ. આમ તો આખું 14 ગુણસાધક તો આમ ચપટી આપણે વગાડીને એના કરતા શોર્ટ છે, પણ એની આપણને સમજ આપવા માટે આપણને આટલું બધું સમજાવે. આઈ મીન ઇટ્સ અ ફ્રેક્શન, પણ એમાંય પણ આ બધી પ્રકૃતિ ક્યારે છૂટે, કારણ કે તીર્થંકર તરીકે તો જ્યાં સુધી સિદ્ધ ન બને ત્યાં સુધી તીર્થંકર છે. તો તીર્થંકર છે તો આ બધી કર્મ પ્રકૃતિનો ઉદય છે, ત્યાં સુધી એ બધી સાથે સાથે છે. એટલે એની કનેક્ટિવિટી, આપણે પેલી ટ્રેનમાં જઈને ટિકિટ લીધી હોય કે આ સ્ટેશન સુધીની, એમાં કર્મની ટિકિટ છે કે તમે સિદ્ધ સ્વરૂપ પામો ત્યાં સુધી આ કર્મનો હિસાબ તમારી સાથે. પણ એ આપણને એક એ જે કર્મની થિયરી છે, કર્મના સિદ્ધાંત છે, એના માટે આપણને આખો એટલો અહોભાવ થાય કે ના, આ જેમ તેમ કંઈ ઊભું કરેલું નથી, કે આમનામ સ્ટ્રક્ચર ઊભું કરી દીધું ને આપણને સમજાવી દીધા કે તું આત્મા છો ને તું અત્યારે કર્મથી આવો બધો લપેટાયેલો છો, આ કર્મમાંથી મુક્ત થવું એ તારું પોતાનું આત્માને સ્વરૂપને પ્રાપ્ત કરવાનો રસ્તો છે. એટલે ઘણીવાર આપણને એવો જ્યારે સાદો વિચાર આવી જાય કે આ બધું એમણે સમજાવવા માટે ગોઠવી કાઢેલું છે, ત્યારે આ જ્યારે વાંચીએ કે આ બે બે સમય, બે ઉપાંત્ય સમય હોય અને એની જે ડિટેલ વાંચીએ, ત્યારે એમ થાય કે ના ના, એમ તો ગોઠવી હોય તો આટલી બધી ડિટેલની ચિંતા શું કામ કરે, એમ જ કહી દે ભાઈ હું જે કહું છું એ માન, નહીં તો તારે જવું હોય એ કર. ના, આ બધા તો નામ આપણે સામે, આપણે જ્યારે નામ પ્રકૃતિ નવ તત્વમાં કરી હતી ત્યારે બધી પ્રકૃતિ કરી હતી, આપણાથી ભૂલાઈ જાય છે. આ બધું જ હોય, જે તીર્થંકર હોય ને એને આ વેદનીય એટલે શુભ વેદનીય હોય, આદેય નામ કર્મો હોય, પર્યાપ્તિ નામ, ત્રસ નામ, બાદર નામ, મનુષ્ય આયુ, એ બધાની જરૂર છે ટુ એક્ઝિસ્ટ ઓર ટુ બી તીર્થંકર.
હવે આ તીર પ્રકૃતિનો ક્ષય કરી તે જ સમયે સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થાય છે. તે સિદ્ધ પરમેષ્ઠી સનાતન ભગવાન શાશ્વત લોકાંત પર્યંત જાય છે. જે આ સુકાઈ ગયેલા તેર પુષ્પો પડેલા છે તેમાંથી આ તેર પ્રકૃતિની સૂચના થાય છે. પેલું જે પિક્ચર બતાવ્યું હતું આનંદ સૂર્ય એને કે જો ત્યાં તેર ફૂલ દેખાય છે કરમાયેલા, એ આ તેર પ્રકૃતિ છે. એટલે પેલા આમ બરાબર પિક્ચરનો મિનિંગ સમજાય છે. અને વત્સ, જે આ બહાર ચળકતા કિરણો દેખાય છે તે આ સોપાન પર આવેલા અયોગી મહાત્મા બહાર પ્રકૃતિ વેદે છે તેની સૂચના છે. હવે જે પેલું જ્ઞાનાવર્ણ્ય કર્મ ગયું હતું અને અનંત જ્ઞાન દર્શનાવર્ણ્ય કર્મ ગયું ને અનંત દર્શન, એમ આ બધી નામ પ્રકૃતિ ગઈ અને હવે એ અરૂપી બન્યા. એ બધી હવે એટલે અરૂપી પણ વેદશે, વેદે છે. એટલે હવે શું થયું કે આ બધી જે કર્મ પ્રકૃતિઓ નાશ પામી એના જે ગુણો પ્રગટ થયા એ ગુણોનું વેદન. એટલે અહીંયા એ કહે છે કે અયોગી મહાત્મા બાર પ્રકૃતિ વેદે છે તેની આ સૂચના છે. જે બાર ચળકતા કિરણ દેખાય છે એ બતાવે છે. આ સોપાન પર આવેલ જીવ પોતે અબંધક છે. હવે કોઈ નવું કર્મ એને બંધાય એવી કોઈ પોસિબિલિટી નથી. અને તે એક વેદની આદેય શુભક ત્રસ પંચેન્દ્રિયત્વ મનુષ્ય ગતિ મનુષ્ય છે ઉચ્ચ ગોત્ર તીર્થંકરના આ બાર પ્રકૃતિ વેદે છે. જે આ તેર અને પંચ્યાસી કિરણોનો દેખાવ છે એ એવું સૂચવે છે કે અહીં અંતના બે સમય પહેલા પંચ્યાસીની સત્તા રહે છે. જો આવ્યું આપણને આશ્ચર્ય થાય ને, બે સમય સુધી એ પંચ્યાસીની સત્તા છે. અને ઉપાંત્ય સમયમાં તેર પ્રકૃતિની સત્તા રહે છે અને છેવટે અંત સમયે તે સત્તા રહિત થાય છે. એટલે હવે કર્મની સત્તા ગઈ, જેમાં અયોગી સિદ્ધ ભગવાન ચિદાનંદમય બની અખંડ આનંદના ભોગતા થાય છે. આ દેટ્સ ધી અલ્ટિમેટ. ચિદાનંદમય બન્યા એટલે કે હવે પોતાનું આત્મ સ્વરૂપ એકલો આનંદ પ્રગટ થયો અને અખંડ આનંદના ભોગતા. હવે ક્યાંય એમાં ઇન્ટરપ્શન આવવાનું નથી. હવે જે આનંદની અનુભૂતિ છે એ એકધારી એમ જ રહેવાની. હવે એમાં કોઈ વધઘટ થવાની નથી. ભદ્ર મુમુક્ષ, આ પવિત્ર સોપાનને ભક્તિથી નમન કર અને આ સ્થાનની ઉચ્ચ ભાવના ભાવી તારા અંતરાત્માને અખંડ આનંદનો અધિકારી બનાવ. આપણે પણ જ્યારે જ્યારે ભગવાનના ઉપર દર્શન કરવા જઈએ ત્યારે આપણને એવો ભાવ થવો જોઈએ કે આ તમારી તીર્થંકર રૂપ પ્રતિમા જે છે એના દર્શન કરું છું અને તમે તો સિદ્ધ સ્વરૂપ બની ગયા છો. અહીંયા એને એ જ કહે છે કે તું આને ભક્તિથી નમન કર અને આ સ્થાનની ઉચ્ચ ભાવના ભાવી. આપણે પણ એવી ભાવના ભાવવાની છે ઉપર જઈને ભગવાનની સામે ઉભા રહીને કે મારો આત્મા પણ આવો શુદ્ધ સ્વરૂપ ક્યારે બને. એટલે એમ કે છે તારા અંતરાત્માને અખંડ આનંદનો અધિકારી બનાવ. કારણ કે એકવાર એનું લક્ષ્ય કરીએ, એની ઈચ્છા કરીએ, એની રુચિ કરીએ અને સેવીએ તો મેળવવાનું. એની કંઈ પડી જ ન હોય તો પછી મેળવવાનું કે એને અચીવ કરવાનું એવું કોઈ ગોલ સેટ થવાનું નથી. દર્શન કરીએ એક વાર કે બે વાર કે પાંચ વાર નથી શું ફરક પડે. અનલેસ ઇન ધેટ ભગવાન વી સી ધેટ તીર્થંકર સ્વરૂપ. અને અત્યારે એ તીર્થંકર એ નથી, હવે તો સિદ્ધ બની ગયા છે. પણ આપણે પણ એવા બનીએ બની શકીએ એવો આપણો આત્મા છે. એના માટે દર્શન કરવા અહીંયા એટલે કે છે કે તું આને ધરી રાખ હવે તારા મનમાં તો તું એનો અધિકારી બનીશ. એટલે આપણે પેલું લક્ષ્યની કે સાધ્યની નક્કી કરવી હોય ડેફિનેશન તો આપણને દર્શન કરતા આવી ફિલિંગ થવી જોઈએ મારે આ અચીવ કરવું છે કે ધીસ ઇઝ માય અલ્ટિમેટ ગોલ. તો આપણને પછી એની દિશા તરફ આગળ વધવાનું થાય. મહાનુભવ આનંદ સૂરીના આ વચન સાંભળી મુમુક્ષુ અત્યંત પ્રસન્ન થઈ ગયો. તેણે તે સોપાનને અંજલિ જોડી પ્રણામ કર્યા અને પછી ઊભા થઈ મહાત્મા આનંદ સૂરીને ત્રિકરણ શુદ્ધિથી વંદના કરી. મન વચનને કાયાથી ત્રિકરણ શુદ્ધિથી વંદના કરી. કેટલો આભાર એને માને.
એ ગુરુનો. અને આપણને પણ આ 2600 વર્ષ પહેલા મહાવીર સ્વામી થઈ ગયા એનું આ જે દ્વાદશાંગી રૂપ ને આ બધું જે જ્ઞાન પહોંચાડનાર એ સૌ ગૌતમ સ્વામી ને સુધર્મા સ્વામી, એને પણ આપણે જ્યારે પગે લાગીએ ત્યારે આપણને એ કનેક્ટિંગ લિંક, અને પછી જે બધા સબસિક્વન્ટ આચાર્ય ભગવંતો થયા. એટલો તો વિચાર આપણે કરીએ કે 2600 વર્ષ પહેલાં જે કહ્યું હતું જે કંઈ એને એનો સહાર રૂપ આટલું બધું અખંડ રીતે જાળવી રાખવું અને એમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ ન થવા દેવું એવી ભાવના રાખવી, એ 2600 વર્ષથી જે થતું આવ્યું એનું ડેડિકેશન, એ પરંપરાના આચાર્ય ભગવંતોનું કેટલું કહેવાય. આપણે એટલું વિચારીએ તો આપણને એમ થાય કે તો આપણે તો આપણા ખુદ માટે એવું કંઈક ન વિચારી શકીએ, એમને તો કોઈ પર બીજાના લાભ માટે કર્યું, બીજાના ફાયદા માટે કર્યું. આપણે કેવળ ખાલી આપણો પોતાનો જ જોઈએ કે આ આપણા સુધી પહોંચાડ્યું આવું અકબંધ આવું જેણે, તો એ બધાના પણ આપણે આભારી. એક એક ગુરુ જે પરંપરા ચાલી એ દરેક દરેકનો આપણને આભાર કે ના આ હતું તો આપણા સુધી પહોંચ્યું. એટલે એ આપણી બે ફરજ બનાવે, આપણે પોતે આપણું કંઈ કરી શકીએ અને વી ઓલ્સો હેવ ટુ મેક શ્યોર કે આપણા થકી એવું કંઈક ટકી રહે કે જેથી ફ્યુચર જનરેશનને મળતું રહે, પ્રાપ્ત થાય. એટલે આપણી એવી આપણી પણ ઉભય પક્ષે બે જવાબદારી થાય. પણ એવું આપણને ફ્યુચર જનરેશન માટે ફાયદાકારક છે એવું લાગે ક્યારેક, પહેલાં આપણને પોતા માટે લાગે તો આપણને એમ થાય કે ના ના હવે આપણા ફ્યુચર જનરેશન આને ન ચૂકે એ માટે એવું કંઈક કરવું જોઈએ. પછી કયા રસ્તા અપનાવવા કેવા અપનાવવા એ જુદી વાત છે, પણ હાર્દ શું છે આનું એ ટકી રહે એ રીતના રસ્તા થવા જોઈએ. એ ચૂકાઈ જાય હાર્દ અથવા ફંડામેન્ટલ અને બીજા રસ્તામાં ફાંફા મારીએ તો આપણે ચૂકીએ અને આપણા ફ્યુચર જનરેશન પણ ચૂકી જાય. એટલે અહીંયા એને આનંદસુરીને ત્રિકરણ શુદ્ધિથી વંદના કરી અને ક્ષણવાર સુધી તે આનંદમૂર્તિ મહાત્માનું એકાગ્રતાથી ધ્યાન કર્યું. આ ધડધડ પગે લાગ્યા ને ચાલ્યા, ચાલો ચાલો એમ કે ગુરુ વંદન કરવાની છે ને, એટલે એટલો કૃતકૃત્ય થઈ ગયો કે આ મળ્યા મને આનંદસુરી તો મને આટલું બધું જાણવા મળ્યું, આવું સ્વરૂપ જાણવા મળ્યું. ક્ષણવારે મુમુક્ષુએ હૃદયમાં વિચાર કરી પ્રશ્ન કર્યો, ભગવાન આપ મહાનુભાવે આ મોક્ષપદ સોપાનનું પૂર્ણ દર્શન કરાવ્યું છે, હું સર્વ રીતે કૃતાર્થ થયો છું, તથાપિ આ છેવટના સોપાન પર થતી શિવરૂપ સિદ્ધ ગતિને યથાર્થ જાણવાને માટે અંતરમાં ઈચ્છા પ્રગટ થાય છે. હવે એને હજી એમ થાય હજુ કંઈક થોડું કહી દે તો સારું, તો મને જે યથાર્થ અત્યાર સુધી ગમ્યું છે પણ એ બેસી જાય. એટલે એમ કહે છે શિવરૂપ સિદ્ધ ગતિને યથાર્થ જાણવાને માટે અક્ષર અસર હોય તો મારે હવે પછી મારા વિચારોમાંથી આ ખસે નહીં, મને બરાબર જડબે સલાક બેસી જાય. એટલે હવે કે આ 14મા ગુણસાર અભિષે તમે આ બધું સમજાવ્યું કે આટલી કર્મ પ્રકૃતિ આ બે સમયમાં જાય, આ 13 પ્રકૃતિ છેલ્લે જાય, પણ હજી કંઈક બીજું બધું ડિસ્ક્રિપ્શન નેરેટિવ વધારે આપો જેથી આપણા મગજમાં એ ટકી રહે. કારણ કે આપણે બને છે ને આપણે ઘણીવાર અમુક સ્તવનો સાંભળીએ તો એ સ્તવન રૂપે આપણને યાદ રહે, અથવા તો આપણે જો સૂત્રનો અભ્યાસ હોય તો આપણને એ બધી અમુક વસ્તુઓ એ સૂત્રથી યાદ રહે. એવી રીતે આને પણ આટલું જાણ્યું પણ હજી એ કંઈક વધારે કહે છે કે હજી કંઈક આના વિશે વધારે કહો, એટલે એના મગજમાં એની ઇમ્પ્રિન્ટ બરાબર પડી જાય. એટલે એમ કહે છે કે આ શિવરૂપ સિદ્ધ ગતિને યથાર્થ જાણવાને માટે અંતરમાં ઈચ્છા પ્રગટ થાય છે. આનંદ ઋષિ આનંદ સહિત બોલ્યા, વત્સ જે ઈચ્છા હોય તે પૂછ અને તારી જિજ્ઞાસા તૃપ્ત કર. આને પણ એમ થયું છે કે આવા લાયક યોગ્ય મળ્યો છે તો એની જે જે કંઈ ઈચ્છા હોય એ બધું એને કહું તો એના મનમાં એ ભાવ બધા દ્રઢ રૂપે થાય. જિજ્ઞાસુ મુમુક્ષુ અંજલિ જોડી પૂછ્યું, ભગવાન અહીં કર્મરહિત થયેલો આત્મા તે સમયે લોકાત્મા કેવી રીતે જતો હશે? તમે તો કીધું કે એ જ સમયે લોકાત્મા પહોંચી જાય, ભાઈ એક જ સમયમાં આટલું બધું
અને પછી એમ કે છે કે અયોગી આત્માની ઉર્ધ્વગતિ સી રીતે થતી હશે? હવે યોગ તો કઈ છે નહીં, પેલા વેહિકલમાં બેસીને જઈએ ને, કારમાં કે પ્લેનમાં કે એમ શરીર, તો કે હવે શરીર તો છે નહીં, હવે આત્મા શેમાં ટ્રાવેલ કરશે? એટલે કે અયોગી આત્માની ઉર્ધ્વગતિ સી રીતે થતી હશે? વોટ ઇઝ ધેટ પુશિસ ધેટ, એને પહોંચાડે કોણ ત્યાં? આનંદ સૂર્યએ કહ્યું, ભદ્ર, લોકાત્મા આત્માની ઉર્ધ્વગતિને માટે ચાર પ્રકારના હેતુઓ દર્શાવેલા છે. There are four ways it is explained that how that process happens. પ્રથમ ઉપાંત્ય બે સમયમાં અચિંત્ય આત્મવીર્યથી 85 કર્મ પ્રકૃતિ ક્ષય કરવા માટે જે વ્યાપારનો આરંભ કર્યો હતો તેનાથી આત્માની ઉર્ધ્વગતિ થાય એ પ્રથમ હેતુ છે. જે આત્માએ 85 પ્રકૃતિને છેદી નાખવાની, એનો ક્ષય કરી નાખવાનો, એના માટે જે કંઈ એણે પ્રક્રિયા કરી એ જ પ્રક્રિયા, કારણ કે એને એટલું જોરદાર એનો પુરુષાર્થ થયો કે જે આખી પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાનું કન્ટિન્યુએશન. કારણ કે પહેલી કર્મ પ્રકૃતિ, 85 કર્મ પ્રકૃતિ એક સમયમાં તે ખેરવી, તો એ જે કર્યું એટલે એ રીતે એમ કહે છે કે એ કહ્યું ભદ્ર લોકાત્મા આત્માની ઉદ્યોગાત એ ચાર છે એમાંથી એ પ્રથમ હેતુ છે. આત્માના કર્મના સંગથી રહિત થયેલો હોવાથી તેની ઉર્ધ્વગતિ થાય છે બીજો હેતુ છે. અત્યાર સુધી આત્માના ભારથી કર્મ નીચે તરફ ખેંચાયા કરતો હતો, હવે બધું છૂટી ગયું છે એટલે પેલી ગ્રેવિટી જેવું રહ્યું નહીં હવે કે જે એને નીચે તરફ ખેંચી રાખે. અને એ પણ કહે છે કે જો બહુ કર્મ વાસ્તે બીજો હેતુ છે, આત્મા અતિ ગાઢ બંધનોથી રહિત થવાથી ઉર્ધ્વગતિ કરી શકે. પેલો કર્મથી એ છૂટ્યો અને હવે એ જે કર્મના ગાઢ બંધનો હતા જે બધી એ પણ ગયા. એ ત્રીજો હેતુ છે, કારણ કે હવે એ બધું બાંધી રાખનારી વસ્તુ હતી એ બધી ગઈ અને કર્મ રહિત થયેલા જીવનો ઉર્ધ્વગમન કરવાનો સ્વભાવ છે. ઇટ્સ ધ નેચરલ ટેન્ડન્સી. એ ચોથો હેતુ છે. આમ આ ચારેય કારણસર ઉપર જ જવાનું એનું બને છે. એટલે આ ચાર હેતુ કયા એના પાછળ ચાર દ્રષ્ટાંતો આપીને હવે સમજાવે છે. પ્રથમ હેતુમાં કુંભારના ચક્રનું દ્રષ્ટાંત છે. પેલો કર્મ ખપાવવા માટે જે પુરુષાર્થ કર્યો એ આ ચક્રાવા જેવું છે. એ જેમ કુંભારનું ચક્ર પૂર્વ પ્રયોગથી કર્યા ફર્યા કરે છે તેમ આત્માની પૂર્વ પ્રયોગથી ઉર્ધ્વગતિ થાય છે. કારણ કે એને જે કર્મ ખપાવવા જે પ્રયોગ કર્યો તો એ જ that momentum carries on. બીજા હેતુમાં તુંબિકાનું દ્રષ્ટાંત છે. પેલા કર્મ ખર્યા બંધનો, તો જે હમણાં તુંબડું હોય એને માટીથી લેપેલું હોય તો માટીના વજનથી ડૂબી જાય, પણ જેમ જેમ માટી ખસી જાય અને બધી જ માટી ખસી જાય તો તુંબડું પાછું ઉપર આવી જાય, એમ આના બધા કર્મ હટી ગયા. એટલે એમ કે છે તે કુંભાર અરે તુંબડા માટીના લેપથી રહિત થતા ધર્માસ્તિકાય રૂપ જલથી તેની ઉર્ધ્વગતિ થાય છે. હવે ત્રીજા હેતુમાં એરંડ ફળનું દ્રષ્ટાંત છે. જેમ એરંડ ફળ બીજાથી બંધનોથી છૂટું થતા ઉર્ધ્વગમન કરે છે, એમાં એવું સમજાવે છે. હવે આપણે તો જોયું નથી, પણ એ એરંડ ફળ જ્યારે ફૂટે ને એટલે તો ત્યારે એનો દાણો પેલો ઊંચો ફેંકાય, વેન ઇટ ક્રેશિસ. એરંડ ફળનું એવું કહે છે કે જ્યારે ફાટે ત્યારે એનો દાણો ઉપર ફેંકાય. એટલે અહીંયા એનો દાખલો આપ્યો છે કે જેમ એરંડ ફળ બીજ આદિ બંધનોથી એના જે પેલા હોય ઉપરના ઠળિયા ઉપરના જે કંઈ કવર એમાંથી છૂટે ત્યારે થતા ઉર્ધ્વગમન કરે છે, તેમ આત્માને કર્મરૂપ બીજાદીનો બંધ વિચ્છેદ થતાં તે ઉર્ધ્વગમન કરે છે. ચોથા હેતુમાં અગ્નિનું દ્રષ્ટાંત છે. જેમ અગ્નિનો ઉર્ધ્વ જ્વલન સ્વભાવ છે તેમ આત્માનો પણ ઉર્ધ્વગમન સ્વભાવ છે.
અગ્નિની પણ જ્વાળાઓ બધી ઉપર જાય, એમાં અહીંયા પણ એનો એ સ્વભાવ છે. ભદ્ર વળી અહીં કોઈ શંકા કરે કે આત્માની અધોગતિ કે તિરછી ગતિ કેમ થતી નથી, કોઈને એવો ડાઉટ આવે કે પણ એ બધું તો બરાબર છે, કર્મથી છૂટ્યો પણ આમાં આડો કે ત્રાસો કેમ ન જાય, ઉપર જ જાય એવું કેમ, એવી શંકા થાય ને આપણા જીવન વધારે થાય. સમજાવો, ઉત્તરમાં એટલું જ કહેવાનું કે સિદ્ધ આત્મા કર્મના ગૌરવ ભારના અભાવથી અધોગમન કરતા નથી, હવે એને કર્મનો ભાર જ નથી. તેમ પ્રેરણા કરનાર પ્રેરક કર્મના અભાવથી તિરછી ગતિ પણ કરતા નથી. પહેલા જ્યારે જ્યારે તિરછી ગતિમાં જવાનું થતું ત્યારે પછીનો જે જન્મ લેવાનો હતો અને આગળનો જે આ મૃત્યુ થાય એમાં એને ટ્રાવેલ કરતા આમ સિદ્ધિ ગતિએ ટ્રાય કરે એમાં ખૂણા વળવાના આવે તો એનું અનુપૂર્વી કર્મ એને તિરછી દિશામાં લઈ જાય. અહીંયા તો એવું કાંઈ હવે વળવાનું કે એવું કોઈ કર્મ કે એવું કાંઈ છે જ નહીં, એટલે એને તિરછી જવાનો કોઈ સવાલ રહેતો નથી, કારણ કે એને જવાનું છે ઉપર જ, એને કંઈક ત્રીજે બીજે જન્મ લેવાનો હોય એવું તો કાંઈ છે નહીં. તે સાથે ધર્માસ્તિકાયના અભાવથી તે લોકની ઉપર પણ ગમન કરી શકતો નથી, કારણ કે ધર્માસ્તિકાય લોકમાં જ હોવાથી તે મત્સ્ય ને જલની જેમ જીવ તથા પૂતગલના ગતિનો હેતુરૂપ છે. એટલે આપણને ધર્માસ્તિકાયનું કહીને એમ કહે છે કે લોકાંતે એટલે કે લોકના અંતે જાય પછી એથી આગળ ન જાય. ધર્માસ્તિ અલોકમાં ન હોવાથી સિદ્ધ અલોકમાં જઈ શકતા નથી, કારણ કે મીડિયમ જે જોઈએ એ ત્યાં સુધી છે, કારણ કે તો જીવ શુદ્ધ આત્મા પણ એક દ્રવ્ય છે અને દરેક દ્રવ્યની સીમા એ ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય બી બંધાયેલી છે. એટલે આમ આપણને ગ્રેવિટીની દ્રષ્ટિએ વિચારીએ તો આમ હલકો છે કે જ્યારે જ્યાં જગ્યા રોકે ત્યાં પણ કોઈ બીજાને નડતો નથી, પણ એમ છતાં એ દ્રવ્ય રૂપ છે અને છે છ દ્રવ્ય ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય ને લીધે લોકમાં જ રહેલા છે, લોકની બહાર નથી. એમાં જીવ શુદ્ધ જીવ સિદ્ધ આત્મા એ પણ એક દ્રવ્ય છે, એટલે એને આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની લિમિટ લોકાંતરમાં રહેનારા સિદ્ધનું સ્વરૂપ કહી સંભળાવો કે જે સાંભળી હું મારા કર્ણને અને જીવનને સફળ કરી આત્માનંદનો અનુભવી બનું. હવે જીવ સિદ્ધ થઈને ક્યાં પહોંચ્યો એ તો સમજાવ્યું, પણ હવે સિદ્ધ થયા પછી શું કરે એ સમજાવો. દસ વાગી ગયા છે, ઓકે આપણે એક ક્લાસ થશે. આપણે પર્યુષણ પહેલા કેટલા ટ્યુઝડે છે, એટલે જો પર્યુષણ પહેલા આટલું પૂરું થાય તો આપણે વી વુડ બી 25 તારીખે છે. આપડે તો મંગળવારે, એટલે હું તો એ વિચારતો હતો કે આપડે આ કરીએ અને થોડું પુનરાવર્તન એટલે આપડે ત્યાં સુધીમાં થઈ જાય તો આપડે એટલીસ્ટ પર્યુષણ સુધીમાં આપણે ત્યારે ખ્યાલ આવતો જશે. હા, એટલે આપણને ખ્યાલ આવી જશે ત્યારે. એ કઈ તારીખ છે મને યાદ નથી, પણ આપણે ત્યારે ખ્યાલ આવી એટલે આગળથી જ ખબર પડશે. પણ તો આપણે આ તો થઈ જશે અને પછી આપણે જે ત્રણ થોડું પુનરાવર્તન કરી લઈએ આપણને ઉપયોગી થઈ જશે, કારણ કે આપણે ઘણું આગળનું લાઈએ છે. ટેબલ કરવાનું છે, ટેબલ બહુ અઘરું, એટલે આમાં કરવાનું નથી. મજા કરશું.
એક સંયોગી આઠ ભાગ આવેલા જે બાર ગુણ સ્થાન ચૌદ ગુણ સ્થાન જ છે એમાંથી કર્મગ્રંથ એના ઉપર છે ને કઈ આપણે તો એ જાણવું જરૂરી છે આપણને એટલીસ્ટ આટલું જાણતા બહુમાન થાય છે એટલો મુમુક્ષુ જેટલો આનંદ નથી થતો કદાચ આપણને જાણીને એટલું તો થાય છે કે ના આટલી બધી વ્યવસ્થા ઘણું ઘણું ભગવંતોને કેવળ જ્ઞાન કેવું હશે એની થોડીક આછી આછી છાંટ પડે અમારે બધું કાઢી નાખવું પડે છે આ બધું રેકોર્ડ થાય છે સર્વ મંગલ મંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય મહાવીર સ્વામી ભગવાન કી જય જય જિનેન્દ્ર તિનાડના વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાંઠે બોલાઈ ગયો એટલે ઈચ્છા નથી